प्रकरण 12 वर्तुळ संबंधित क्षेत्रफळ। पहला बे मुद्दा याद रखीशू। एक आर्यभट्टे पाई नु मूल्य आप्यु हतु, तेमणे पाई बराबर 62,832/20,000 नु आसन्न मूल्य 3.1416 आप्यु हतु। ज्यारे महान प्रतिभाशाली गणितशास्त्री श्रीनिवास रामानुजने आपेला नित्य समना उपयोग थी गणितशास्त्रीओ पाईना आसन्न मूल्यनी गणतरी 1,10,000 स्थळ सुधी करी शक्या। आपणे जाणीए छीए कि पाई असमय संख्या छे, तेनुं दशांश विस्तरण अनंत अने आवृत छे, छतां व्यवहारिक हेतु माटे आपणे तेनुं मूल्य 22/7 अथवा 3.14 लईए छीए। હવે જોઈએ કેટલાક સૂત્રો જે આ પ્રકરણમાં આપણે દાખલામાં ઉપયોગ કરવાના છે। વર્તુળનો પરિઘ બરાબર 2πr એ તમે શીખીને આવ્યા છો, એ જ રીતે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર πr વર્ગ। ત્રીજું સૂત્ર છે, r ત્રિજ્યાવાળા અને થીટા માપનો ખૂણો બનાવતા વર્તુળના વૃતાંશના ચાપની લંબાઈ થીટા 360×2πr। ચોથું સૂત્ર, r ત્રિજ્યાવાળા અને થીટા માપનો ખૂણો બનાવતા વર્તુળના વૃતાંશનું ક્ષેત્રફળ બરાબર πr²θ/360। અને પાંચમું સૂત્ર, વર્તુળના વૃત્તખંડ શોધવાનું સૂત્ર, વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર અનુરૂપ વૃતાંશનું ક્ષેત્રફળ ઓછા અનુરૂપ ત્રિકોણનું ક્ષેત્રફળ। આ પાંચ સૂત્રો સૌ પ્રથમ તમે સારી રીતે યાદ રાખી લેશો, પછી આપણે સ્વાધ્યાય 12.1 અને 12.2ના દાખલા ગણી શકીશું। હવે જોઈએ સ્વાધ્યાય 12.1નો પહેલો દાખલો। અહીં પ્રથમ વર્તુળની ત્રિજ્યા, જેને આપણે R1 કહીશું, 19 સેમી છે, અને બીજા વર્તુળની ત્રિજ્યા, જેને આપણે R2 કહીશું, જે 9 સેમી છે। અને જે વર્તુળનો પરિઘ આ વર્તુળના સરવાળા જેટલો હોય તે વર્તુળની ત્રિજ્યા આપણે શોધવાની છે, જેને અહીં આપણે કેપિટલ R તરીકે ધારીશું। હવે બે વર્તુળનો પરિઘનો સરવાળો કરતાં સૂત્ર મૂકીએ તો 2πr1 વત્તા 2πr2, બંનેમાંથી 2π કોમન કાઢી શકીએ, કૌંસમાં વધશે r1 વત્તા r2, રકમને આધારે કિંમત મૂકતા 2π(19+9) એટલે કે જવાબ મળશે 2π(28), જેને આપણે સમીકરણ 1 કહીશું। હવે આપેલી વિગત મુજબ આ બે વર્તુળના પરિઘનો સરવાળો ત્રીજા વર્તુળના પરિઘ જેટલો થાય, સરખાવતા ત્રીજા વર્તુળની ત્રિજ્યા કેપિટલ R છે, તો ત્રીજા વર્તુળનો પરિઘ બરાબર 2πR। સમીકરણ 1 પરથી કિંમત મૂકતા 2πR(2π)28, બંને બાજુ 2π કોમન છે તેથી નીકળી જશે, માટે R(28 સેમી) જવાબ મળે। બેમાં દાખલા 1 પ્રમાણે જ છે, પણ અહીં ક્ષેત્રફળ આપેલું છે। પહેલાં દાખલામાં પરિઘ આપેલું હતું, અહીં 8 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ અને 6 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ, જે વર્તુળના ક્ષેત્રફળના સરવાળા જેટલું હોય તે વર્તુળની ત્રિજ્યા શોધવાની છે। આપેલ વિગત મુજબ સરખાવતા πr²πr1²πr2² કિંમત મૂકતા π8² વત્તા π6² પાઈ બંનેમાંથી કોમન કાઢતા π(π)64+36 πr²πr100 અને બંને બાજુ પાઈ સામાન્ય હોતા લોપ થશે તેથી r(10 સેમી) થાય। દાખલા ત્રીજામાં આપેલી આકૃતિ મુજબ 5 ભાગ અલગ અલગ કલરના આપેલા છે। આ અલગ અલગ રંગના 5 પ્રદેશ પૈકી દરેકનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે। સૌથી અંદરનો સોનેરી ભાગ, જે 21 સેમી વ્યાસવાળું વર્તુળ છે, અહીં
डी बराबर 21 सेमी तेथी आर बराबर 21 भाग्या 2 सेमी त्रिज्या मळे। हवे सोनेरी भागनुं क्षेत्रफळ बराबर पाई आर वर्ग, जेमां किंमत मुकता पाई बराबर 22 सप्तमांश, आर बराबर 21ना छेदमां 2 ગુણ્યા 21ના છેદમાં 2। સાદુરૂપ આપતા જવાબ મળશે 346.5 ચોરસ સેમી। સોનેરીથી ઉપર લાલ ભાગ છે જે કંકણાકાર બનશે, અને જેમાં નાની ત્રિજ્યા બરાબર સોનેરી ભાગની ત્રિજ્યા 21ના છેદમાં 2 સેમી, અને મોટી ત્રિજ્યાને કેપિટલ આર કહીએ તો નાના ભાગની ત્રિજ્યા વત્તા કંકણાકારની પહોળાઈ આપેલી છે 10.5 સેમી। તો આ બંનેનો સરવાળો કરતા જવાબ મળશે કેપિટલ આર બરાબર 21 સેમી। હવે લાલ કંકણાકાર ભાગનું ક્ષેત્રફળ બરાબર પાઈ કેપિટલ આર નો વર્ગ ઓછા પાઈ સ્મોલ આર નો વર્ગ। કેપિટલ આર બરાબર 21 અને સ્મોલ આર બરાબર 21ના છેદમાં 2। સૂત્રમાં મૂકી અને સાદુરૂપ આપતા 1039.5 સેમી વર્ગ લાલ કંકણાકાર ભાગનું ક્ષેત્રફળ મળે। હવેના દરેક ભાગમાં ત્રિજ્યામાં 10.5 સેમી પહોળાઈ ઉમેરતા જવાનું છે। ત્રીજો ભૂરો ભાગ, જે ભૂરા કંકણાકાર ભાગના ક્ષેત્રફળ શોધવા માટે નાની ત્રિજ્યા આર 21માં 10.5 ઉમેરતા 31.5 સેમી મળે। આગળ કર્યું એ જ મુજબ ભૂરા કંકણાકારનું ક્ષેત્રફળ બરાબર પાઈ કૌંસમાં આર નો વર્ગ ઓછા આર નો વર્ગ, અહીં કેપિટલ આર 31.5 અને સ્મોલ આર 21 લઈ સાદુરૂપ આપતા છેલ્લો જવાબ મળશે ભૂરા કંકણાકાર ભાગનું ક્ષેત્રફળ 1732.5 સેમી વર્ગ। એ જ રીતે ચોથો ભાગ કાળો, એ માટેની ત્રિજ્યા બરાબર 31.5 વત્તા 10.5 બરાબર 42 સેમી, એટલે કાળા કંકણાકાર ભાગનું ક્ષેત્રફળ બરાબર પાઈ કૌંસમાં આર નો વર્ગ ઓછા આર નો વર્ગ। પાઈ કૌંસમાં 42નો વર્ગ ગુણ્યા 31.5નો વર્ગ, કિંમત મૂકી સાદુરૂપ આપતા જવાબ મળશે 2425.5 ચોરસ સેમી। છેલ્લો ભાગ સફેદ કંકણાકાર ભાગ, જેની ત્રિજ્યા 42 વત્તા 10.5 બરાબર 52.5। સફેદ કંકણાકારનું ક્ષેત્રફળ આગળના સૂત્રની જેમ પાઈ આર વર્ગ ઓછા પાઈ આર વર્ગ, અહીં પાઈ કૌંસમાં 52.5 કૌંસનો વર્ગ ઓછા 42નો વર્ગ, સાદુરૂપ આપતા 3118.5 ચોરસ સેમી મળે। પાંચમાં વિકલ્પ પસંદ કરી જવાબ ચકાસવાનો છે। અહીં વર્તુળની પરિમિતિ એટલે વર્તુળનું પરિઘ થાય અને ક્ષેત્રફળ સમાન સંખ્યા છે, તો આપણે સૂત્ર મૂકીએ વર્તુળનું પરિઘ બરાબર 2πr અને વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર વર્ગ। હવે અહીંયા બંને બાજુ પાઈ આર સમાન છે, તેથી આર બરાબર 2 એકમ, સાચો વિકલ્પ એ 2 એકમ છે। આગળના ધોરણમાં તમે વર્તુળના વૃત્તાંશ અને વૃત્તખંડ વિશે શીખીને આવ્યા છો। અહીં બાજુમાં આકૃતિ દર્શાવે છે તે મુજબ બે ત્રિજ્યા અને વર્તુળના ચાપ વચ્ચે ઘેરાયેલા પ્રદેશને વર્તુળનો વૃત્તાંશ કહેવામાં આવે છે। જીવા તથા તેને અનુરૂપ ચાપની વચ્ચે ઘેરાયેલા વર્તુળાકાર પ્રદેશના અંશને વર્તુળનો વૃત્તખંડ કહે છે। અહીં તમે જોઈ શકો છો કે નીચેનો જે નાનો ભાગ છે તે લઘુ વૃત્તાંશ બતાવે છે, ઓ એ બી અંદર ઘેરાયેલો ભાગ એ લઘુ વૃત્તાંશ છે, જ્યારે ઓ એ બી સિવાયનો વર્તુળનો ભાગ એ ગુરુ વૃત્તાંશ કહેવાશે। હવેની આકૃતિમાં તમે વૃત્તખંડ જોઈ શકો છો,
જીવા એબી થી વર્તુળનો છાયાંકિત ન હોય તેવો બીજો વૃત્તખંડ એ ક્યુ બી ઉપરની બાજુનો અને નીચેની બાજુનો પહેલો વૃત્તખંડ એ પી બી લઘુ વૃત્તખંડ બને છે અને એ ક્યુ બીને ગુરુ વૃત્તખંડ કહેવામાં આવે છે। એનો ઉપયોગ કરી અને હવે પછીના તાસમાં આપણે સ્વાધ્યાય 12.2 ના દાખલા ગણવાના છે જેના સૂત્ર અગાઉ મેં તમને આપી દીધા છે, એ યાદ કરીને તૈયાર કરી રાખશો।